फ्रेंड्स, आई होप तमे बधा मजा में हशो। तो बेटा, आपणे 11th साइंस में मैथ्स सब्जेक्ट भणी रह्या छीए, बराबर छे। अने एमां आपणे बेटा, तमने खबर होय तो चैप्टर नंबर 6 आपणे स्टार्ट करेल हतुं। नाम छे एनुं लिनियर इनइक्वालिटी। ओके, अने गुजराती में एनुं आपणे नाम कहीए तो गुजराती में शुं नाम छे भाई? सुरेख असमताओ। ओके, अने लास्ट टाइम जे आपणे लास्ट लेक्चर हतो ने, એ આપણો 7th લેક્ચર હતો। જો તમને થોડું રિવાઇઝ કરવું હોય તો મેં 11th સાયન્સ ચેપ્ટર નંબર 6 કરીને પ્લેલિસ્ટમાં એક પ્લેલિસ્ટ બનાવેલું છે, તેમાં તમને જે પ્રીવિયસ 7 લેક્ચર છે બેટા એ તમને મળી જશે, જેથી કરીને ત્યાંથી તમારે રિવાઇઝ કરવું હોય કે જૂનું શું શું ભણાવેલું છે એ રિવાઇઝ કરી શકો છો। ઓકે, તો ચાલો આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ। તો આજે આપણે બેટા જે ભણવાનું છે એ શું ભણવાનું છે, તો આજનો આપણો ટોપિક છે કે કોઈ આપણને એક લાઈન આપશે, લાઈનનું ઇક્વેશન આપશે, બરાબર છે। લાઈનનું ઇક્વેશન એટલે શું? તો આ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, આ તમે બેટા છે ને 10th ભણેલા છો, ચેપ્ટર નંબર 3। ઓકે, આને તમે શું કહેતા હતા? 2-વેરીએબલ લિનિયર ઇક્વેશન કહેતા હતા। શું કહેતા હતા? 2-વેરીએબલ, 2 વેરીએબલ છે ને, એક્સ એન્ડ વાય, લિનિયર ઇક્વેશન। લિનિયર એટલે કે અહીંયા જે વેરીએબલ છે એની પર પાવર કેટલો છે? 1 છે। ગુજરાતીમાં કહું તો 2 ચલ ધરાવતું સુરેખ સમીકરણ। શું નામ છે? 2 ચલ ધરાવતું સુરેખ સમીકરણ। ઓકે, અને દ્વિચલ સુરેખ સમીકરણ એ તમે કહેતા હતા, બરાબર છે। બટ તમે 11th 12th સાયન્સમાં બેટા હકીકતમાં એને જે તમે દ્વિચલ સુરેખ સમીકરણ અથવા 2-વેરીએબલ લિનિયર ઇક્વેશન ભણ્યા એ હકીકતમાં છે ને લાઇનનું ઇક્વેશન હતું। લાઇન એટલે શું? ગુજરાતીમાં કહું તો રેખા। ઓકે, લાઇનનું ઇક્વેશન હતું। તો હવે બેટા આપણે શું કરવાનું છે? હવે આપણે જે લાઈન છે, લાઈન એને ગ્રાફિકલી સોલ્વ કરવાની છે, એટલે કે ટુ ડાયમેન્શનલ મીન્સ એક્સ એન્ડ વાય એક્સિસમાં તમારા જે લાઈન છે, લાઈન એને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવાની છે। ઓકે, તો કઈ રીતે કરવી એ આપણે જોઈએ, ઠીક છે। તો ચાલો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ। આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છીએ। જે ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ છે એ થોડું ઇંગ્લિશ જે વર્ડ છે જે હું બોલું છું એ થોડા યાદ રાખી લઈ, સાથે સાથે નોટ આઉટ કરતા જાય તો આગળ જતાં પણ તમને ખૂબ જ ફાયદો થશે। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ। સો ક્વેશ્ચન સપોઝ એક આવો છે, એક્ઝામ્પલ કરીને ક્વેશ્ચન લખું છું, સોલ્વ ધ ફોલોવિંગ ઇનઇક્વાલિટીઝ ગ્રાફિકલી ઇન ધ 2 ડાયમેન્શન્સ પ્લાન। ઓકે બેટા, એટલે ગુજરાતી મીડિયમવાળાને કહું તો શું છે ભાઈ? સોલ્વ ધ ફોલોઈંગ ઇનઇક્વાલિટીઝ, એટલે તમને એક ઇનઇક્વાલિટી આપશે, અસમતા આપશે, એને તમારે ગ્રાફિકલી 2 ડાયમેન્શન્સ પ્લાન, એટલે કે 2 ડાયમેન્શન્સ પ્લાન એટલે એક્સ વાય પ્લેનમાં સોલ્વ કરવાની છે, બરાબર। એમાં ફર્સ્ટ આપણે લઈએ એક્સ પ્લસ વાય લેસ ધેન 5। ઓકે, જો આ ઇનઇક્વાલિટી આપી છે ને, લેસ ધેન આપણે શું કહીએ છીએ? ઇનઇક્વાલિટી। તો આને આપણે ગ્રાફિકલી શો કરવાની છે। ઓકે, તો કઈ રીતે શો કરશું? તો પહેલાં તો તમારે શું કરવાનું છે બેટા, કે ઇનઇક્વાલિટી છે ને, ઇનઇક્વાલિટી રિમૂવ કરીને
इनइक्वालिटी जगह तेरे इज इक्वल टू आपी देखे शूँ आपी देखिए इज इक्वल टू साइन એટલે પહેલા હું શું કરું છું ફોર એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઓકે હવે યાદ રાખો કે આ જે ઇક્વેશન છે એ તો લાઇનનું ઇક્વેશન છે એ આપણને ખબર છે ઓકે તો લાઇનના ઇક્વેશનને અથવા લાઇનને બેટા ડ્રો કરવા માટે મિનિમમમાં મિનિમમ ટુ પોઈન્ટ્સ જોવે કેટલા પોઈન્ટ જોવે બેટા બે પોઈન્ટ જોવે ઓકે તમારે લાઇનને રિપ્રેઝેન્ટ કરવી હોય ટુ ડાયમેન્શન પ્લેનમાં તો મિનિમમ ટુ પોઈન્ટ્સ જોવે તો પહેલાં બેટા એટલે જ તે મેં આ ઇનઇક્વાલિટી રિમૂવ કરીને ઇઝ ઇક્વલ ટુ આપી દીધું અને હવે હું અહીંયા શું કરું છું બે પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરું છું કઈ રીતે તો લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમાં મૂકી દો તો ઝીરો પ્લસ વાય તો શું થશે વાય એટલે વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ તો જો એક પોઈન્ટ તમને મળી ગયો શું મળી ગયો ઝીરો કોમા ફાઈવ મળી ગયો કેમ કે હંમેશા પોઈન્ટમાં પહેલાં એક્સ કોઓર્ડિનેટ હોય ને પછી વાય કોઓર્ડિનેટ હોય તો એક્સ કોઓર્ડિનેટ ઝીરો ત્યારે વાય કોઓર્ડિનેટ ફાઈવ એટલે એક પોઈન્ટ મળી ગયો લેટ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એકવાર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લો તો વાય મળે એટલે એક પોઈન્ટ મળી ગયો ધેન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકો તો એક્સ પ્લસ ઝીરો તો શું થશે બેટા એક્સ સો એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ તો સેકન્ડ પોઈન્ટ કયો મળ્યો એક્સ કોઓર્ડિનેટ ફાઈવ કોમા વાય કોઓર્ડિનેટ ઝીરો તો એનો મતલબ એમ થયો કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઇઝ પાસિંગ થ્રુ પોઈન્ટ્સ ઝીરો કોમા ફાઈવ એન્ડ ફાઈવ કોમા ઝીરો એટલે કે જ્યાં એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ લાઈન છે બેટા એ ઝીરો કોમા ફાઈવ એન્ડ ફાઈવ કોમા ઝીરોમાંથી પાસ થાય છે બરાબર છે તો હવે આપણે શું કરીએ તો હવે આપણે ટુ ડાયમેન્શન પ્લાન ડ્રો કરીએ ચાલો ટુ ડાયમેન્શન પ્લાન આપણે ડ્રો કરીએ તો અમે ડ્રો કરીએ ટુ ડાયમેન્શન પ્લાન ઓકે બેટા આ છે આપણો એક્સ આ છે વાય આ છે એક્સ ડેશ આ છે વાય ડેશ અને આ છે આપણું ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ ઓકે તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફાઈવ કોમા ઝીરો અને ઝીરો કોમા ફાઈવ મારે લોકેટ કરવા હોય તો અહીંયા વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ એમ લઈ લો તો આ પોઈન્ટ છે કયો છે ફાઈવ કોમા ઝીરો કેમ કે એક્સ વાય કોઓર્ડિનેટ આનો ઝીરો છે તો જે પોઈન્ટનો વાય કોઓર્ડિનેટ ઝીરો હોય બેટા એ એક્સ એક્સિસ ઉપર આવે એટલે ફાઈવ કોમા ઝીરો અહીંયા આવશે અને ઝીરો કોમા ફાઈવ તો એ વાય એક્સિસ ઉપર આવશે તો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ તો આ જે પોઈન્ટ છે આ થઈ ગયો આપણો ઝીરો કોમા ફાઈવ ઓકે હવે આપણે ઇનઇક્વાલિટી કઈ હતી તો ઇનઇક્વાલિટી અહીંયા તમને યાદ દેવું રહો તો ઇનઇક્વાલિટી હતી આપણી એક્સ પ્લસ વાય લેસ ધેન ફાઈવ તો હવે આપણે શું કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે જે પોઈન્ટ છે એને આપણે જોઈન કરીને લાઈન બનાવવાની છે બટ અહીંયા જો ઇનઇક્વાલિટીમાં જો ઇઝ ઇક્વલ ટુ ન હોય એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી આ ઇક્વલ ટુની સાઇન છે નહીં તો આ જે તમે લાઈન ડ્રો કરશો ને બેટા એ ડોટેડ લાઈન ડ્રો કરવાની એટલે આ રીતે સ્કેલની મદદથી પણ ડોટેડ લાઈન એટલે જો આ રીતે ડોટેડ લાઈન ડ્રો કરી મેં ઓકે એટલે આ જે છે એ કઈ લાઈન થઈ ગઈ તો એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ વાળી લાઈન થઈ ગઈ બરાબર છે બટ મારે તો આનો ગ્રાફ એટલે કે આનું સોલ્યુશન તો હવે બેટા યાદ રાખો કે કોઈ પણ લાઈન હોય ને કોઈ પણ લાઈન તો એનું સોલ્યુશન છે એ કાં તો બેટા આ લાઈન છે એની આ બાજુ હોય અથવા આ બાજુ હોય બરાબર છે કાં તો એની લેફ્ટ સાઈડ હોય અથવા રાઈટ સાઈડ હોય બરાબર છે કાં તો એક બાજુ કાં તો સેકન્ડ સાઈડ તો હવે કઈ બાજુ છે એટલે કે આને આપણે એમ યાદ રાખી શકીએ કે આ ઓરિજિન છે તો આ જે લાઈનનું સોલ્યુશન છે એ ઓરિજિન સાઈડ છે કે ઓરિજિનની ઓપોઝિટ સાઈડ છે એ નક્કી કરવું હોય તો તમારે છે ને ઓરિજિનની હેલ્પ લેવાની કોની હેલ્પ લેવાની બેટા ઓરિજિનની અને કઈ રીતે લેવાની તો ઓરિજિનના કોઓર્ડિનેટ કયા હોય ઝીરો કોમા ઝીરો તો આ ઇનઇક્વાલિટી છે ને એમાં ઝીરો કોમા ઝીરો મૂકી દેવાનું તો આમાં ઝીરો કોમા ઝીરો મૂકો એટલે એક્સ કોઓર્ડિનેટ એ ઝીરો અને વાય કોઓર્ડિનેટ એ ઝીરો તો શું થશે ઝીરો પ્લસ ઝીરો લેસ ધેન ફાઈવ ઝીરો પ્લસ ઝીરો તો ઝીરો થશે ઝીરો લેસ ધેન ફાઈવ તો એનો મતલબ એમ થઈ ગયો કે ઝીરો છે એ પાંચ કરતાં નાનું છે સ્મોલ છે તો કે યસ તેનો મતલબ એમ થઈ ગયો ઓરિજિન ની વેલ્યુ આમાં મૂકતા ઇક્વેશન છે એ સેટિસ્ફાય થઈ ગયું તો ઇક્વેશન સેટિસ્ફાય થઈ ગયું એટલે એનો મતલબ એમ થયો કે આનો જે સોલ્યુશનનું રિજિયન છે પ્રદેશ છે ઉકેલ પ્રદેશ ગુજરાતીમાં કહું તો અને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા રિજિયન ઓફ સોલ્યુશન એમાં છે એ ઓરિજિન આવે છે તો ઓરિજિન કઈ બાજુ છે તો કે આ બાજુ છે એની નીચેની બાજુ છે તો આનો એરિયા છે ક્યાં આવશે આ બાજુ આવશે જે સાઈડ ઓરિજિન છે તે સાઈડ એટલે આ રીતે પછી તમારે આપી દેવાનું બેટા તો આ જે તમે
ड्रॉ करियो ये शू ड्रॉ करियो तो एक्स प्लस वाई लेस देन फाइव है जो लीनियर इनक्वालिटी एने तमे टू डायमेंशनल प्लेन में ग्राफिकली ड्रॉ करी कहवा। ओके फरी थी शू करवानु होय तो अहीं इनइक्वालिटी की जगह इज इक्वल टू आपी अने बे पॉइंट फाइंड आउट करी लेवाना। ये बे पॉइंट पछी जो अहीं इक्वल टू आपेलू होय मतलब लेस देन ओर इक्वल टू और ग्रेटर देन ओर इक्वल टू तो डायरेक्ट लाइन ड्रॉ करवानी अने इक्वल टू न आपेलू होय तो डॉटेड लाइन ड्रॉ करवानी। तो अहीं मैं इज इक्वल टू नहोतुं आप्युं एटले डॉटेड लाइन ड्रॉ करी। हवे आनो जे सोल्यूशन रीजियन छे ए तो बेटा का तो ओरिजिन साइड हशे अथवा ओपोजिट टू ओरिजिन साइड हशे तो एमां तमारे हमेशा ओरिजिननी वेल्यू मूकी देवानी ओरिजिनना कोओर्डिनेट मूकी देवाना। तो मैं ओरिजिनना कोओर्डिनेट मूक्या एक्सनी जगह झीरो अने वाईनी जगह ए झीरो तो झीरो प्लस झीरो लेस देन फाइव एटले झीरो लेस देन फाइव तो आनो मतलब आ तो ट्रू छे એટલે આ સાચું છે તો એનો મતલબ એમ થયો કે એનું જે સોલ્યુશન રિજિયન છે એમાં ઓરિજિન આવે છે તો ઓરિજિન જે સાઈડ છે એ બાજુ એનું સોલ્યુશન રિજિયન આવે એટલે ઓરિજિન નીચેની સાઈડ હતું તો આ જે એક્સ પ્લસ વાય લેસ દેન ફાઈવ છે એનું સોલ્યુશન રિજિયન કઈ બાજુ આવશે ઓરિજિન સાઈડ આવશે તો આ છે આપણો આન્સર એટલે ગ્રાફ ડ્રો કરીએ આપણો આન્સર છે। ઓકે ચાલો હજી હવે થોડા સમ પ્રેક્ટિસ કરીએ એટલે થોડું ઘણું આઈડિયા આવશે ઠીક છે ચાલો આગળ વધીએ। ઓકે સેકન્ડ સમ છે આપણો સેકન્ડ સમ છે ટુ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સિક્સ। ઓકે અને આપણે ગ્રાફિકલી ટુ ડાયમેન્શન પ્લેનમાં ડ્રો કરવાનું છે તો ચાલો જોઈએ। તો પહેલાં તો આપણે શું કરીએ છીએ આ જે ઇનઇક્વાલિટી છે એને રિમૂવ કરીને ઇઝ ઇક્વલ ટુ આપી દઈએ તો ફોર ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ એટલે એક લાઇન થઈ ગઈ અને હવે આના માટે આપણે ટુ પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના। કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ બેટા તો લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તમે આમાં મૂકો તો ટુ ઇન્ટુ ઝીરો તો ઝીરો થઈ ગયું એટલે ઝીરો પ્લસ વાય વાય એટલે વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ એટલે એક પોઈન્ટ કયો મળી ગયો ઝીરો કોમા સિક્સ। નાવ લેટ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમાં મૂકો તો ટુ એક્સ પ્લસ ઝીરો તો ટુ એક્સ જ થાય દેન ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ તો આમાંથી એક્સને સબ્જેક્ટ બનાવું તો સિક્સ બાય ટુ થઈ ગયો થ્રી એટલે સેકન્ડ પોઈન્ટ કયો થઈ ગયો થ્રી કોમા ઝીરો। યાદ રાખો બેટા હંમેશા પહેલાં એક્સ કોઓર્ડિનેટ દેન વાય કોઓર્ડિનેટ તો એનો મતલબ એમ થયો કે લાઇન ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇઝ પાસિંગ થ્રુ પોઈન્ટ્સ ઝીરો કોમા સિક્સ એન્ડ થ્રી કોમા ઝીરો। ઓકે તો હવે આપણે શું કરીએ તો હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ ટુ ડાયમેન્શનલ ગ્રાફ ડ્રો કરીએ ગ્રાફ ડ્રો કરીએ આ એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ આ છે આપણું ઓરિજિન ઝીરો કોમા ઝીરો પોઈન્ટને લોકેટ કરીએ તો થ્રી કોમા ઝીરો તો થ્રી કોમા ઝીરો અહીંયા હું લઈ લો વન ટુ એન્ડ થ્રી તો આ છે બેટા થ્રી કોમા ઝીરો ઝીરો કોમા સિક્સ તો વન ટુ થ્રી ફોર ફાઇવ ને અહીંયા હું સિક્સ લઈ લઉં તો આ છે પોઈન્ટ ઝીરો કોમા સિક્સ। ચાલો બે પોઈન્ટને આપણે લોકેટ તો કરી લીધા હવે ઇનઇક્વાલિટી કઈ હતી તો ઇનઇક્વાલિટી હતી આપણી ટુ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સિક્સ। ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઇક્વલ ટુની સાઇન યુઝ કરી છે તો આ બે લાઇનને આ જે ટુ પોઈન્ટ્સ છે એને આપણે જોઈન કરીને ડાર્ક લાઇન એક ડ્રો કરશું આ રીતે ડોટેડ લાઇન નહીં પણ ડાર્ક લાઇન। ઓકે જે લાસ્ટ આપણે ફર્સ્ટ સમ જોયો તો એમાં આપણે ડોટેડ લાઇન ડ્રો કરી હતી કે અહીંયા ઇક્વલ ટુ નહોતું એટલે એટલે આ જે ઇક્વેશન છે એ કયું છે ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ મારે તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિક્સનું સોલ્યુશન જોતું તો શું કરવાનું તો હવે બેટા જે ઇનઇક્વાલિટી હતી એમાં ઓરિજિનની વેલ્યુ મૂકી દેવાની એટલે શું આપી દેવાનું કે પુટ ઝીરો કોમા ઝીરો ઇન ગીવન ઇનઇક્વાલિટી। ઓકે એટલે ઝીરો કોમા ઝીરો આમાં મૂકી દો તો એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો ટુ ઇન્ટુ ઝીરો ઝીરો પ્લસ વાયની જગ્યાએ ઝીરો મૂકો તો ઝીરો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સિક્સ તો ઝીરો પ્લસ ઝીરો 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 ગ્રેટર દેન ઇક્વલ ટુ સિક્સ તો એનો મતલબ એમ થયો આ તો ફોલ્સ આવ્યું હવે ઝીરો છે કંઈ સિક્સ કરતાં ગ્રેટર દેન ન હોય તો એનો મતલબ એમ થયો કે ઓરિજિન છે એ આના સોલ્યુશનમાં આવશે નહીં એટલે ઓરિજિન કઈ સાઈડ છે નીચેની સાઈડ છે તો આનું જો સોલ્યુશન છે ઓરિજિનની ઓપોઝિટ સાઈડ હશે તો લખવાનું કે સો સોલ્યુશન ઇઝ સોલ્યુશન રિજિયન ઇઝ ઓપોઝિટ ટુ ઓરિજિન
એટલે ઓરિજિનની ઓપોઝિટ આપણે આપી દઈએ તો આ રીતે તમારે લાઈન આપી દેવાની થોડી થોડી. તો આ જે તમે કર્યો એ તમે આ 2x + y > 6 ને 2 ડાયમેન્શનલ પ્લેનમાં રિપ્રેઝેન્ટ કર્યું કહેવાય. ઓકે બેટા, તો આઈ હોપ હવે તમને ખબર પડે છે. ઠીક છે, ચાલો આગળ વધીએ. નાવ થર્ડ ક્વેશ્ચન ઇઝ 3x + 4y < 12. ઓકે, અને આને આપણે ડ્રો કરીએ. તો પહેલાં તો શું કરીએ, આ જે ઇનઇક્વાલિટી છે એને રિમૂવ કરીને = ની સાઇન આપીએ. સો 3x + 4y = 12. અને હવે આપણે બે પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે, કેમકે આ છે એ લાઇનનું ઇક્વેશન છે અને લાઇનના ઇક્વેશનને ડ્રો કરવા માટે 2 પોઈન્ટ્સ જોવે. બરાબર છે, તો કઈ રીતે કરશું? તો લેટ એટલે આપણે ગુજરાતીમાં શું કહેવાય, ધારો કે. તો લેટ x = 0 તમે સપોઝ કરો, તો આમાં x = 0 મૂકો તો 3 × 0 તો 0 થઈ ગયું. તો 0 + 4y તો 4y, 4y = 12, તો y = 12/4 એટલે એ થઈ ગયું 3. એટલે અહીંયાથી એક મને પોઈન્ટ કયો મળી ગયો, 0,3. એક્સ કોઓર્ડિનેટ 0, y કોઓર્ડિનેટ 3, એટલે 0,3. લેટ હવે y = 0 સપોઝ કરવાનું, તો અહીંયા 0 મૂકો તો 4 × 0 તો 0, તો 3x + 0 શું થાય બેટા, 3x = 12. સો x = 12/3 = 4, તો x કોઓર્ડિનેટ 4, y કોઓર્ડિનેટ 0, એટલે સેકન્ડ પોઈન્ટ મળી ગયો 4,0. એનો મતલબ એમ થઈ ગયો કે હેન્સ એટલે કે તેથી કહેવાય ગુજરાતીમાં, લાઈન 3x + 4y = 12 ઇઝ પાસિંગ થ્રુ પોઈન્ટ્સ 0,3 and 4,0. એટલે કે આ જે રેખા 3x + 4y = 12 છે, એ આ બે બિંદુમાંથી પસાર થાય છે. આનો ગુજરાતી મીનિંગ થયો. બરાબર, તો હવે આપણે શું કરીએ બેટા, તો હવે આપણે પ્લેન ડ્રો કરીએ, 2 ડાયમેન્શનલ પ્લેન ડ્રો કરી નાખીએ. તો ચાલો આ 2 ડાયમેન્શનલ પ્લેન આપણો થઈ ગયો. આ છે આપણું ઓરિજિન, આ x x' y y', પોઈન્ટ કયા છે, 0,3 4,0. તો 4,0 એટલે એક્સ અક્ષિસ ઉપર હશે, તો 1 2 3 and 4 અહીંયા લઈ લો, તો આ પોઈન્ટ થઈ ગયો 4,0. 0,3 તો 1 2 and 3, તો આ પોઈન્ટ થઈ ગયો આપણો 0,3. અને આપણી જે ઇનઇક્વાલિટી હતી કઈ હતી ભાઈ, તો ઇનઇક્વાલિટી હતી 3x + 4y < 12. તો જોઈએ તમે ઇનઇક્વાલિટીમાં ઇક્વલ ટુ છે એટલે આ બે પોઈન્ટ્સને આપણે જોઈન કરશું ડાર્ક લાઇનથી. ઓકે, એટલે એક ડાર્ક લાઇન આપણે બનાવી નાખવાની. તો ડાર્ક લાઇન બનાવી નાખી, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લાઇન છે એને શું કહેવાય, 3x + 4y = 12. બટ તમારે તો બેટા 3x + 4y < 12 જોવાનું હતું. તો કાંઈ નહીં, આમાં આપણે શું કરીએ, તો કે ઓરિજિનની હેલ્પ લઈએ. એટલે ઓરિજિનની વેલ્યુ તમે આમાં મૂકો તો શું થશે, ઓરિજિન એટલે 0,0 ઉગમ બિંદુ. તો x ની જગ્યાએ 0 તો 0, y ની જગ્યાએ 0 તો 4 ઇન્ટુ 0 0 < 12, તો 0 < 12, તો યસ, આ તો ભાઈ ટ્રુ આવ્યું, સાચું કહેવાય ને બેટા. 0 છે એ 12 કરતાં નાનું જ કહેવાય. તો એનો મતલબ એમ થઈ ગયો કે આનું જે સોલ્યુશન રિજિયન છે એમાં ઓરિજિન આવે છે, એટલે ઓરિજિન જે બાજુ હોય એ બાજુ આનો એરિયા આવશે. તો ઓરિજિન નીચેની સાઈડ છે એટલે આનો એરિયા ક્યાં આવશે બેટા, નીચેની સાઈડ આમ એરિયા આવશે. ઓકે, એ લખી નાખવાનું, હેન્સ સોલ્યુશન રિજિયન ઇઝ ઇન ઓરિજિન સાઈડ. ગુજરાતીમાં કહું તો લખી શકો તમે કે આથી ઉકેલ પ્રદેશે ઉગમ બિંદુ તરફ છે. ક્યાં છે બેટા, ઉગમ બિંદુ તરફ છે. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન ખબર પડે છે. ઓકે ચાલો આગળ વધીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ફોર્થ, અને ફોર્થ ક્વેશ્ચન છે બેટા એ આવું છે કે y + 8 = 2x. ઓકે, અને આપણે 2 ડાયમેન્શન પ્લેનમાં ગ્રાફિકલી સોલ્વ કરવાની છે. તો આપણે પહેલાં શું કરીએ છીએ, આ જે ઇનઇક્વાલિટી છે એને રિમૂવ કરીને = ની સાઇન આપીએ છીએ. તો 4y + 8 = 2x.
ओके हवे आपणे શું કરીએ લેટ x = 0 તો x = 0 ઇક્વેશન માં મૂકી દો તો y + 8 = 0 ક્રોસ 2 તો 0 થઈ ગયું એટલે y = આ જે + 8 છે અને રાઈટ સાઈડ લઈ જઈએ તો - 8 થઈ ગયું તેનો મતલબ એમ થઈ ગયો કે x કોઓર્ડિનેટ 0 ત્યારે y કોઓર્ડિનેટ - 8 એટલે 0, - 8 એક મને પોઈન્ટ મળી ગયો ઓકે નાઉ લેટ y = 0 તો જે y દેખાય ત્યાં 0 મૂકો તો 0 + 8 શું થાય બેટા 8 = 2x તો x ને આમાંથી સબજેક્ટ બનાવો તો આ 2 મલ્ટીપ્લાયમાં છે આ બાજુ તો ડિવિઝનમાં તો 8/2 શું થઈ ગયો 4 સો જ્યારે x કોઓર્ડિનેટ 4 અને y કોઓર્ડિનેટ શું છે ત્યારે 0 છે એટલે હવે તમને ખબર પડી ગઈ કે બે પોઈન્ટ્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરું છું x = 0 લઈ ત્યારે y ફાઇન્ડ આઉટ કરવાનો એટલે એક પોઈન્ટ્સ મળી ગયા અને y = 0 લઈને x ફાઇન્ડ આઉટ કરવાનો એથી આપણને સેકન્ડ પોઈન્ટ મળી જશે હેન્સ લાઈન y + 8 = 2x ઇઝ પાસિંગ થ્રુ 0, - 8 એન્ડ 4, 0 એટલે કે આ જે રેખા છે એ આ બિંદુમાંથી આ બે બિંદુમાંથી પસાર થાય છે ઓકે ચલો એને આપણે ગ્રાફથી રિપ્રેઝેન્ટ કરીએ તો ગ્રાફથી રિપ્રેઝેન્ટ કરીએ તો અહીંયા જો આપણે થોડુંક બુદ્ધિ વાપરીએ કે મને ખબર છે બેટા શું ખબર છે ભાઈ ગેસ કરો તો ત્યાં સુધી ડ્રો કરી નાખો હવે ગેસ થયું હોય તો સરસ વસ્તુ કહેવાય અહીંયા તમે જુઓ કે જે વાય એક્સિસ છે એ વાય એક્સિસમાં જે પોઝિટિવ વાય એક્સિસ છે ને એ પોર્શન મેં બહુ સ્મોલ લીધો છે શું કામ તો પોઈન્ટ જો 0, -8 છે એટલે નેગેટિવ વાય એક્સિસમાં વધારે જવું પડશે મારે ઉપરના કાંઈ પોઈન્ટ્સની જરૂર નથી એટલે મેં એક્સ એક્સિસને થોડી ઉપરની તરફ ડ્રો કરી લીધી છે આ સાઈડ બરાબર ઓકે તો 0, -8 આ તો ઓરિજિન છે -1, -2, -3, -4, -5, -6 ધેન -7 ધેન -8 એટલે આ પોઈન્ટ છે આપણો એ કયો થઈ ગયો 0, -8 4, 0 એટલે 1, 2, 3 એન્ડ 4 એટલે આ પોઈન્ટ કયો થઈ ગયો 4, 0 ઓકે હવે આપણે ઇનઇક્વાલિટી કઈ હતી બેટા ઇનઇક્વાલિટીમાં તમે જોઈ શકો છો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે ઓર ઇક્વલ ટુ એટલે આપણે આ બે પોઈન્ટ્સને ડાર્ક લાઇનથી ડ્રો કરશું બરાબર તો ડાર્ક લાઇનથી આપણે ડ્રો કરીએ તમે સ્કેલની મદદથી ડ્રો કરો બેટા હું ડાયરેક્ટ ડ્રો કરું છું એટલે જો મારી લાઇન છે એ થોડી વાંકી ચૂકી છે બરાબર છે બાકી તમારે એક્ઝામમાં આ રીતે નહીં ચાલે તમારે એક્ઝામમાં તો સ્કેલની હેલ્પથી ડ્રો કરવાની છે ઓકે ચાલો એટલે ડાર્ક લાઈન ડ્રો કરી નાખી અહીંયા હું નામ આપી દઉં આ લાઇનને વાય + 8 = 2 જો = આપણને લાઇન છે અહીંયા ઇનઇક્વાલિટી ન આવે ઓકે ચાલો આમ નામ આપી દીધું હવે આનું જે સોલ્યુશન રિજિયન છે ગુજરાતીમાં આપણે જેને ઉકેલ પ્રદેશ કહીએ છીએ એ કાં તો ઓરિજિન બાજુ આવશે એટલે ઓરિજિન ઉપરની બાજુ છે અહીંયા અથવા ઓરિજિનની ઓપોઝિટ સાઈડ આવશે તો એમાં શું કરવાનું તો એ ખબર પડવી હોય તો આ જે ઇનઇક્વાલિટી છે એમાં ઓરિજિનની વેલ્યુ મૂકી દેવાની એટલે x દેખાય ત્યાં 0 અને y દેખાય ત્યાં 0 એટલે અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો વાયની જગ્યાએ 0 + 8 > 2 × 0 0 જ થશે એટલે 8 > 0 એનો મતલબ એમ થયો કે આ તો ટ્રુ થઈ ગયું હવે 8 છે એ તો 0 કરતાં મોટું જોઈએ બેટા એટલે આ તો ટ્રુ થઈ ગયું એનો મતલબ એમ થઈ ગયો કે આનું જે સોલ્યુશન રિજિયન છે એ જે બાજુ ઓરિજિન છે એ બાજુ આવશે તો ઓરિજિન આ ઉપરની સાઈડ છે બેટા તો આનું સોલ્યુશન રિજિયન એ ક્યાં આવશે ઉપરની સાઈડ આવશે તો આ રીતે જો આ રીતે સ્કેલથી તમારે ડ્રો કરવાનું છે અહીંયા હું વગર સ્કેલે ડ્રો કરું છું તમારે સ્કેલથી ડ્રો કરવાનું આ બધું છે એ ઇક્વલમાં હોવું જોઈએ અને ઇક્વલ હાઈટ હોવી જોઈએ ઓકે એટલે અહીંયા તમારે લખવાનું ફાઇનલી કે હેન્સ સોલ્યુશન રિજિયન ઇઝ ઇન ઓરિજિન સાઈડ ઓકે ગુજરાતી મીડિયામાં શું લખશે કે આથી ઉકેલ પ્રદેશ એ ઉગમ બિંદુ તરફ છે ઓકે એકવાર લખી દઉં છું સ્ટેટમેન્ટ કે આથી ઉકેલ પ્રદેશ એ ઉગમ બિંદુ તરફ છે ઓકે બેટા આઈ હોપ હવે તમને ક્વેશ્ચન છે એ સમજમાં આવ્યો હશે ઠીક છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સો
नेक्स्ट क्वेश्चन એટલે કે આપણો ફિફ્થ ક્વેશ્ચન અને ફિફ્થ ક્વેશ્ચન છે એનું ક્વેશ્ચન છે x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. ચાલો તો અહીંયા આપણે શું કરીએ તો કે ઇનઇક્વાલિટી છે ને રીમૂવ કરીને ઇઝ ઇક્વલ ટુ ની સાઇન આપીએ અને 4 x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે x માઇનસ વાય બરાબર 2 માટે અને એમ વચ્ચે 4 એટલે માટે ગુજરાતી મીડિયમવાળા આમ તો તમારું થોડું થોડું જો ઇંગ્લિશ એ સારું થતું જાય છે બરાબર છે ઓકે હવે લાઈનને ડ્રો કરવા માટે આપણે 2 પોઈન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય તો આપણે લેટ x ઇઝ ઇક્વલ ટુ 0 માં વેલ્યુ મૂકીએ તો 0 માઇનસ વાય તો માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસની સાઇન છે ને રાઈટ સાઈડ આપી દો તો y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 એટલે એક પોઈન્ટ કયો થઈ ગયો કે x કોઓર્ડિનેટ 0 ત્યારે y કોઓર્ડિનેટ માઇનસ 2 નાવ લેટ y ઇઝ ઇક્વલ ટુ 0 y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો બેટા તો x માઇનસ 0 તો x જ થશે તો x ઇઝ ઇક્વલ ટુ 2 તો x કોઓર્ડિનેટ 2 છે અને y કોઓર્ડિનેટ 0 એટલે જો બે પોઈન્ટ્સ મને મળી ગયું એટલે હેન્સ લાઈન x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ પાસિંગ થ્રુ 0, -2 એન્ડ 2, 0 એટલે કે આ બે પોઈન્ટ્સમાંથી આ લાઈન છે એ પસાર થાય છે ઓકે નાઉ વી કેન ડ્રો એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવાનું છે ને ભાઈ ક્વેશ્ચન તો નથી ભૂલી ગયા ને ઓકે ચાલો તો આ છે એક્સ આ છે એક્સ ડેશ ધેન વાય વાય ડેશ આ છે આપણું ઓરિજિન 0, 0 2, 0 એટલે અહીંયા હું 1 લઉં છું અહીંયા 2 લઉં છું એટલે આ છે 2, 0 0, -2 થી નીચેની સાઈડ હશે આ -1 લઈએ અહીંયા -2 લઈએ તો આ પોઈન્ટ થઈ ગયો 0, -2 ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ લિનિયર ઇનઇક્વાલિટીમાં ઇઝ ઇક્વલ ટુ સાઇન છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો આ બે પોઈન્ટ્સને આપણે શું કરીશું બેટા તો આ બે પોઈન્ટ્સને આપણે ડાર્ક ડ્રો કરીશું અને સ્કેલની હેલ્પથી તમારે હો ઓકે ચાલો આ મેં આપણે ડ્રો કરી લીધી ભાઈ એટલે આને એક નામ આપી દઈએ શું નામ હતું ભાઈ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 બટ આપણે તો એક્સ માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નું સોલ્યુશન રિજિયન ફાઇન્ડ આઉટ કરવાનું છે ઉકેલ પ્રદેશ ગુજરાતીમાં કહીએ તો તેના માટે આપણે ઓરિજિનની હેલ્પ લેવાની કઈ રીતે તો ઓરિજિન એટલે 0, 0 ઉગમ બિંદુ એની વેલ્યુ અહીંયા મૂકી દો તો એક્સ એ 0 માઇનસ વાય એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 તો 0, -0 એટલે 0 જ થશે તો જો આ તો ટ્રુ આવી ગયું 0 છે 2 કરતાં નાનું જોયું ને તો એનો મતલબ એમ થયો કે આનું જે સોલ્યુશન રિજિયન એટલે કે ઉકેલ પ્રદેશ હશે એ ઓરિજિન સાઈડ હશે તો ઓરિજિન છે આનું ઉપરની બાજુ છે તો ઉપરની બાજુ તમારે આ રીતે ઇક્વલ હાઇટની લાઈન ડ્રો કરી દેવાની એટલે જોવાવાળાને ખબર પડે કે આ જે એરિયા છે એનો સોલ્યુશન રિજિયન છે અહીંયા લખો લખી નાખવાનું કે હેન્સ સોલ્યુશન રિજિયન ઇઝ ઇન ઓરિજિન સાઈડ ઓકે બેટા તો આઈ હોપ તમને આજના ક્વેશ્ચન છે એ સમજમાં આવ્યા હશે ઠીક છે તો ટોટલ આજે આપણે બેટા 5 ક્વેશ્ચન કર્યા છે તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આવા ટાઈપના થોડા ક્વેશ્ચન સોલ્વ કરશું નવા નવા ટાઈપના બીજા આપણે લઈ આવશું લાઈનના ઇક્વેશન અને જોશું કે એને કઈ રીતે ડ્રો કરી શકાય ઠીક છે તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોશું થેન્ક યુ